हेलो विद्यार्थियों, हूँ छु बीना पटेल, जेम्स इंटरनेशनल स्कूल में भणावुं छू। आजे आपणे शीखीशुं धोरण 3 માટેનું અંગ્રેજી। पहला आपणे नंबर्स वाळुं चेप्टर शीख्या। नंबर 2 छे फ्रूट्स। आपणे आ चेप्टर चाली गयुं छे, पण आपणे फरी रिविजन करवानुं छे। आजे आपणे आ स्पेलिंगनुं बधानुं फरी वखत रिविजन करीशुं, बराबर। અને તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે હવે પછીથી આનું રિવિઝન થાય એ તમારા આ સ્પેલિંગ લર્ન થઈ જાય, મોડે થઈ જાય, એટલે હવેથી જે પણ ફૂડ્સ હોય એને અંગ્રેજીમાં નામ બોલવાનો પ્રયત્ન કરવાનો, બરાબર। ચાલો હવે આપણે શરૂઆત કરીએ। એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન। આ શેનું ચિત્ર છે? નારંગી। O R A N G E, ઓરેન્જ એટલે નારંગી। આ શેનું ચિત્ર છે? કેરીનું, એને અંગ્રેજીમાં M A N G O, મેંગો એટલે કેરી એમ કહેવાય। હવે આ શેનું ચિત્ર છે? કેળું। B A N A N A, બનાના એટલે કેળું। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? દ્રાક્ષ। જી આર એ પી ઈ એસ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। આ શેનું ચિત્ર છે? ચીકુ। સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ એટલે ચીકુ। ચાલો આ ચિત્ર શેનું છે? પપૈયાનું। પી એ પી એ વાય એ, પપૈયા એટલે પપૈયું, બરોબર। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? નારિયેળનું। સી ઓ સી ઓ એન યુ ટી, કોકોનટ એટલે નારિયેળ। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? તરબૂચ। ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન એટલે તરબૂચ। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? અનાનસ। પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, પાઇનેપલ એટલે અનાનસ। આ શેનું ચિત્ર છે? જામફળ। જી યુ એ વી એ, ગ્વાવા એટલે જામફળ। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? દાડમ। પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ, પોમગ્રેનેટ એટલે દાડમ। હવે મેં તમને આના જોડકા પણ આપ્યા હતા, એ તમે લર્ન કરી લીધા હશે, પણ હવે તમારે ફરીથી આ બધા સ્પેલિંગ લખીને તૈયાર કરવાના છે, રિવિઝન રૂપે ફરીવાર તૈયાર કરવાના છે। ત્યારબાદ સ્પેલિંગ મોઢે પણ બોલતા શીખવાના છે। થેન્ક યુ।